નમસ્કાર, એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉત્તર પ્રદેશનું સુકાન અખિલેશના હાથમાં 15મીએ તાજપોશી. સાબરમતી જેલમાં ડીજી વણજારાના કાવ્ય સંગ્રહનું વિમોચન. સુરતમાં નકલી નોટોનો ગોરખ ધંધો ઝડપાયો. પેટ્રોલ ડીઝલમાં ગમે ત્યારે ભાવવધારો ઝીંકાશે. વડોદરામાં સયાજીરાવના જીવન કવન અંગેની વેબસાઇટ લોન્ચ. પાલડીમાં વિવિધ સંગઠનો દ્વારા દેખાવો. જોઈએ સમાચાર વિગતવાર. અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના નવા અને સૌથી નાની વયના યુવાન મુખ્યમંત્રી બનશે તે અંગેની ઔપચારિક જાહેરાત કરવામાં આવી છે. 38 વર્ષના અખિલેશ યાદવ સપા વિધાયક દળ મંજૂરીની મોહર મારી છે. 15મી માર્ચે અખિલેશની મુખ્યમંત્રી પદે તાજપોશી થશે. આજે લખનૌમાં મળેલી સપા વિધાયક દળની બેઠકમાં તેમના નામને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી છે અને એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. અખિલેશના નામનો પ્રસ્તાવ આઝમખાંએ રજૂ કર્યો હતો, જેને શિવપાલ યાદવે અનુમોદન આપ્યું હતું. એટલે કે હવે અખિલેશની તાજપોશી વિધિ પણ ખૂબ જલ્દી થશે. જો કે આઝમખાં વિધાનસભા અધ્યક્ષની જવાબદારી સંભાળશે. અખિલેશની તાજપોશી થઈ રહી છે, પણ ઉત્તર પ્રદેશ હાલ હિંસાની આગમાં સપડાયું છે. એટલે ઉત્તર પ્રદેશમાંથી ગુંડારાજ સામે ઝઝૂમવું અખિલેશ માટે મોટો પડકાર બની રહેશે. અખિલેશ હાલ તો ઉત્તર પ્રદેશના કનોજ સંસદીય ક્ષેત્રના સાંસદ છે. અગાઉ તેઓ 2 વાર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. યુનિવર્સિટી ઓફ સિડનીમાં એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગમાં માસ્ટર અખિલેશ યાદવ આ વખતે પણ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના મોડરેટ ફેસ તરીકે ઉભર્યા હતા. સમગ્ર દેશમાં ભારે ચકચાર જગાવનાર સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં પકડાયેલા આઈપીએસ અધિકારી ડીજી વણજારાએ તેમના જેલવાસ દરમિયાન લખેલા કાવ્ય સંગ્રહ રણટંકાર અને સિંહની ગર્જનાનું આજે નિવૃત્ત ડીજીપી સબીર ખંડવાવાલાના હસ્તે સાબરમતી મધ્યસ્થ જેલમાં વિમોચન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે નાટ્ય જગતના કલાકાર રાગી જાની, લેખક જય વસાવડા, એસએસ ત્રિવેદી, મીરા વર્મા તથા જેલના ઉચ્ચ અધિકારીઓ અને કેદીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેલમાં રહીને આઈપીએસ અધિકારીએ કાવ્ય લખીને તેને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવાની આ પ્રથમ ઘટના છે. આસાનીથી અને જલ્દી પૈસા કમાવા માટે હવે નકલી નોટ છાપવી ગોરખ ધંધો બની ગયું છે. સુરત શહેર અને જિલ્લા પોલીસે 2 અલગ અલગ જગ્યાઓએ રેડ કરીને નકલી નોટો છાપતા 2 કારખાનાઓને ઝડપી પાડ્યા છે, જ્યાંથી પોલીસે 8,22,000ની નકલી નોટો જપ્ત કરી છે. નકલી નોટોનો કારોબાર દેશના અર્થવ્યવસ્થા માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. પોલીસને મળેલી બાતમીને આધારે કારખાના ઉપર રેડ પાડવામાં આવી હતી અને પોલીસે રેડ કરી તો તે પણ ચોંકી ગઈ, કારણ કે ગાદલા બનાવવાના કારખાનામાં નકલી નોટો બનાવવામાં આવતી હતી. પોલીસે 8 લાખની નકલી નોટો સાથે 4 શખ્સની ધરપકડ કરી છે. આજરોજ હોલી ધૂળેટી કે તહેવાર કે દિન હમકો ઇન્ફોર્મેશન મિલી હુઈ થી કે કોસાડ એસએમસી આવાસ મેં નોટો કા બનાને કા કારખાના ચલ રહા હૈ. ઉસી હિસાબ સે હમ પૂરી રેડ કિયા તો વહાં પે હમકો ઘર કે અંદર એક આદમી ધર્મેશ દીપક ફતેહ સિંહ બરૈયા, વો આદમી હમકો મિલા. વો ઉસકા જબ જાકે દેખા તો ઉસકા કમ્પ્યુટર પ્રિન્ટર ઓર સ્કેનર ઓર સબ ચીજ વહાં પે પડી હુઈ થી ઓર ચાલુ થા ઓર બડે બડે કાગજ હમકો મિલે થે. કાગજ કે બીચો બીચ હમકો યે નોટો કા પ્રિન્ટ ભી મિલા હુઆ હૈ ઓર સાથ મેં હમકો થોડી નોટે કરન્સી નોટ ભી 100 રૂપિયે કી, 1000 રૂપિયે, 50 ઓર 10 કી, 22,420 રૂપિયે કી હમકો નોટ વહાં સે ઉસકે ઘર સે બરામદ હુઈ, જો હમને કબજે કિયા. જેમાં એક કેરાલા વાસી ફરાર છે, જો કે ઝડપાયેલા 4 શખ્સો પણ કેરાલાના રહેવાસી છે. કેરાલાથી અહીં નકલી નોટોના ગોરખ ધંધા માટે અહીં આવ્યા હતા. આ શખ્સો મેટલિક સ્ટ્રીપ બનાવવાના એક મશીનથી નોટો ઉપર સ્ટ્રીપ લગાવતા હતા અને સારી ક્વોલિટીના પેપરનો ઉપયોગ પણ કરતા હતા. દેશના 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો ગમે ત્યારે ઝીંકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. એક બાજુ વૈશ્વિક બજારમાં ક્રૂડના ઊંચા ભાવને લઈને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સરકાર ઉપર પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો મંજૂર કરવા દબાણ કરી રહી છે, તો બીજી તરફ કંપનીઓની વધતી જતી ખાદ અંગે ચિંતા છે, જેને લઈને ગમે ત્યારે ભાવ વધારો ઝીંકાશે. હા ભાઈ, જે મોંઘવારી છે બહુ લોકો નડે છે અને સૌથી કરતાં વધારે આપણા અમદાવાદમાં ગુજરાતના અંદર જે ટેક્સ છે એના લીધે કંઈક કરવું જોઈએ અને જે ગવર્મેન્ટ એના વિચારમાં કંઈ વિચારતી છે નહીં.
गैस सीएनजी पेट्रोल जे कहीं हो सौथी वधारे महंगू अपना अमदावादमां छे ગુજરાતના અંદર મધ્યમ વર્ગના લોકોને બહુ તકલીફ છે પણ એના વારામાં કોઈ સોચતું છે નહીં બધા પોતપોતાનું કરી રહ્યા છે હા ભાઈ જે ભાવ વધારો થઈ રહ્યો છે એના માટે પેટ્રોલ પંપવાળા પણ ચિંતામાં છે કેમ કે એમનો સ્ટાફ દૂર દૂરથી આવતો હોય છે એમને વ્હીકલ્સમાં ઓલરેડી પેટ્રોલ ફિલિંગ કરાવવું પડે છે અને કસ્ટમરો વારે વારે અમને ક્વેશ્ચન કરે છે કે શું છે કેમ વધારો છે આ છે એટલે બહુ સમસ્યા થઈ ગઈ છે એમ અને આ વર્ષોમાં ત્રણ ત્રણ ચાર ચાર વાર પહેલાં તો મહિનામાં થતા હતા હવે થોડો ટાઈમ થવા લાગ્યો બાકી એ ભાવ વધારો કંટ્રોલ રહેવો જ જોઈએ ગવર્મેન્ટના એના કંટ્રોલમાં રાખવો જ જોઈએ પેટ્રોલમાં રૂપિયા 5 અને ડીઝલમાં રૂપિયા 3 નો ભાવ વધારો આવી શકે છે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો ચિંકાતા જ અન્ય વસ્તુઓ પણ મોંઘી થતી જાય છે જેને કારણે સામાન્ય લોકોનું જીવન ધોરણ કથળી રહ્યું છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના કહેવા પ્રમાણે પેટ્રોલ વેચવામાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે અને નુકસાની રોકવા તુરંત પગલાં લેવા જોઈએ પ્રતાપી રાજવી વત્સલ પ્રજાપાલક વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડે પુખ્ત બન્યા બાદ રાજ વહીવટી હાથમાં લેતા જ પહેલું કામ કચડાયેલા વર્ગનું ઉત્થાન કરવાનું કર્યું હતું આવતીકાલે એટલે કે 11મી માર્ચે સયાજીરાવ ગાયકવાડનો જન્મદિવસ છે જોકે ગઈકાલે સર સયાજીરાવ ગાયકવાડના જીવન કવનને રજૂ કરતી માહિતીસભર અને અલભ્ય ફોટોગ્રાફ સાથેની વેબસાઇટ મેયર જ્યોતિ પંડ્યા મંત્રી જીતુ સુખડિયા ધારાસભ્ય ભૂપેન્દ્ર લાખાવાલા સાંસદ બાબુ શુક્લા તથા સમગ્ર રાજવી પરિવારની ઉપસ્થિતિમાં લોન્ચ કરવામાં આવી છે આવતીકાલે એટલે કે 11મી માર્ચે વડોદરામાં અનેક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે બપોરે નીકળનારી સયાજી સવારીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રસ્થાન કરાવશે આ સવારીમાં ધર્મના ધર્મગુરુ અને વડોદરાવાસીઓ પણ જોડાશે અમદાવાદના પાલડી વિસ્તારમાં ગઈકાલે વિવિધ એનજીઓ દ્વારા અમન એખલાસ ઇન્સાફ માટે તથા કોમી રમખાણોમાં ન્યાયની વિવિધ માંગણીઓ સાથે દેખાવો યોજવામાં આવ્યા હતા બાદમાં પોલીસના વિશાળ કાફલાએ દેખાવકારોને અટકાવીને ધરપકડ કરી છે ये 2002 के घटनाक्रम के जो 10 साल हुए तो जनता की चेतना को झकझोरने के लिए और सरकार गुजरात सरकार को जरा जागृत करने के लिए हमने कुछ प्रोग्राम लिए थे तो उस प्रोग्राम के तहत हम एक पब्लिक निदर्शन करने वाले थे पुलिस से परमिशन हमने ली थी लेकिन एंड वक्त पर लास्ट मिनट पर पुलिस ने वो परमिशन रद्द कर दी तब 26 तारीख को तब हमने सारे सभा की राय लेकर के नागरिक सम्मेलन में ये तय किया था कि अब हम आज इसका भंग नहीं करेंगे लेकिन हम ये ज़्यादती को सहन नहीं कर सकते और 9 मार्च के दिन हम एक पब्लिक निदर्शन का आयोजन करेंगे उसके लिए पुलिस को इतला देंगे सूचित करेंगे लेकिन कोई प्रकार की रजा की हम अपेक्षा नहीं रखेंगे हम रजा की मांग नहीं करेंगे वील सिंपली इंटीमेट है क्योंकि बात यह है कि जैसे सुप्रीम कोर्ट ने भी कहा है दो चुनाव के बीच और सदन के बाहर जनता को आंदोलन का और सत्याग्रह तक शांतिमय प्रतिकार का अधिकार है આ દેખાવોમાં વરિષ્ઠ પત્રકાર પ્રકાશ શાહ મહિલા કાર્યકર ઇડલા પાઠક જાણીતા અર્થશાસ્ત્રી રોહિત શુકલે ધરપકડ વહોરી હતી આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન નમસ્કાર